त्रण दीकरा के चार दीकरा कोई ईसाबेन ना समझता होय अने एमना मन में एवी ग्रंथिओ बेसी गई होय के जे ग्रंथिओ नो कई ऑपरेशन थई सकतो न होय ए बाबा पु पछी एक शांति नो रस्तो लई लेवो બીજો કોઈ ઉપાય જ નથી. કઈ ચમત્કારો થવાના નથી દુનિયામાં. આપણે જે રીતે ધારીએ છીએ તે રીતે આપણી જિંદગીને સારી બનાવવા માટે કોઈ એકાએક ચમત્કાર નહીં થાય. સમાધાન તો અંતે આપણને પોતાને ખુદને લેવાનું છે. મહાત્મા સમજાવે છે કે પરેશાનીઓ જીવનમાં રહે છે. આપણા બધાના જીવનની ગટમાળ કેવી છે? આપણે નથી ઈચ્છતા કે આપણે આ જીવનમાં આપણને દુઃખ જ મળે, અશાંતિ જ મળે, આપણે કોઈ નથી ઈચ્છતા. તે છતાં પણ આપણે અનુભવી રહ્યા છીએ કે અત્યારે સુખ કરતા આપણને બધાને વધારે શું મળે છે? દુઃખ. શાંતિ ઈચ્છીએ છીએ તે છતાં પણ શાંતિ તો જેટલી મળે છે તેટલી મળે છે, બાકી આપણે બધા અશાંતિમાં શેકાઈ રહ્યા છીએ. માનવી જીવન ઘટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી આપણી બધાની જિંદગી કેવી છે? સુખ અલ્પ છે અને દુઃખ વધારે છે, પ્રધાન છે દુઃખ. આવી દુઃખોથી ભરેલી જિંદગીમાં ક્યારેક આપણે જલેબી ખાઈને આનંદ લઈએ, ક્યારે ભેળપુરી ખાઈને આનંદ લઈએ, ક્યારે ચોપાટીએ જઈ કરી અને આનંદ લઈએ કે ચલો કઈ 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 થોડી રાહત મળે. કારણ કે આપણું જીવન જ એવું છે, સુખ છે ઓછું ને દુઃખ છે જાજું, એવો છે આ સંસાર. તમે સુખી હો તો મને ખબર, બાકી તો સંસાર આવો છે. તમે એમ માનો છો તારા પૈસા થઈ જાય ને માણસ સુખી થઈ જાય? ચલો તમે નક્કી કરો કેટલા પૈસા આવી જાય તો માણસ સુખી. કોઈ ફાઇનલ ફિગર કહો, કયો ફાઇનલ ફિગર કહો છો તમે કે આટલા પૈસા આવી જાય તો આપણે સુખી? કોઈ છે ફાઇનલ ફિગર કહો તો કહી. માતાજી હો કેટલા પૈસા ખપે છે તમને? કઈ તો પણ આંકડા આપો કે આટલા પૈસા થઈ જાય તો આપણે જગ જીત્યા. કેટલા ખપે છે રાજુભાઈ? જાગો છો? કોઈ ફિગર નથી નથી. કોઈ કહે છે 1 કરોડ મળી જાય તો સારું, કોઈ કહે છે 4 કરોડ મળી જાય તો સારું. પણ ખાતરી છે કે આપણે જે ફિગર ધાર્યો છે એટલા પૈસા મળી ગયા પછી એકદમ આનંદ મંગળ સુખ શાંતિ ભયો ભયો, ખાતરી છે? ખબર, જીવન રહસ્ય સમજાતું નથી. કઈ તમે સમજાવો તો ખબર નથી. જીવન રહસ્ય એટલું અટપટવું છે, કઈ સમજાતું જ નથી કે કઈ વસ્તુ આપણે લઈએ અને કઈ વસ્તુ આપણે મેળવીએ તો એકદમ આપણને સુખ શાંતિ આનંદ મંગળ આનંદ પ્રસન્નતા હોય. વિકટ છે જીવન રહસ્ય. કેવળ નાની થઈ ગયો તો બહુ સારું બાપા, પણ આમ ને આમ બોલવાથી કેવળ જ્ઞાન થવાનું નથી. અરે કેવળ જ્ઞાનની વાત જવા દઈએ, ફક્ત જ્ઞાન થઈ જાય ને તો ગણો, જ્ઞાન થઈ જાય તો ગણો. જ્ઞાન મતલબ કે સમજ. કેવળ આપણને જીવનની સમજ આવી જાય તો બસ, ઈ પણ નથી આવતી. આપણા વર્ષો નીકળી જાય છે આપણા બધાના. કોઈને 90 વર્ષ કાઢ્યા, કોઈને 100 વર્ષ કાઢ્યા, કોઈને 80 વર્ષ કાઢ્યા. સમજ આવી જાય તો પણ બસ છે. મહાત્મા પેલા ભાઈ ને કહે છે, સમસ્યા વગરનું જીવન ક્યારે કોઈનું હોતું જ નથી. બાકી સમસ્યાઓ મણિભાઈને પણ છે અને કાનજીભાઈને પણ સમસ્યાઓ છે, નાના ને પણ સમસ્યા છે.
ઘણા ચાલુ માણસોને આપણે સુતેલા જોઈએ ને, કાંઈ ન હોય એમની પાસે, દસ દસમાં ટૂંકા હોય, ઈર્ષા આવે આપણને, કે આ માણસ મને પૈસા મળી ગયા, ફ્લેટ મળી ગયો, આંગળીઓમાં વીંટીઓ સજાવી દીધી, ગળામાં સરસ મજાનો હાર પહેરી લીધો, પણ ઊંઘ નથી આવતી. તો ચાલુ માણસો પાસે ભૂખ પણ છે ને ઊંઘ પણ છે, બરાબર દબેડી લે છે. અને આપણને તો ડોક્ટરે કહી દીધો છે કે આ ખાજો ને આ ન ખાજો, આ ખાશો તો આમ થશે ને આ ખાશો તો તેમ થશે. અને પેલા મજૂરો ને તો જીવો તમે પકડા પછી જાય છે એમને. અને હમણાં હમણાં તો આપણને એટલા 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 કઈ કઈ બધા નિયમો લાગુ પડી ગયા છે ડોક્ટરો ના, ધર્મ ના. આ ખાઈએ તો યુરિક એસિડ થાય, આ ખાઈએ તો બીપી વધે, આ ફલાણું ખાઈએ તો કોલેસ્ટ્રોલ વધે, મળે બધું છે પણ આ ગડબડ ઉભી થઈ છે. સમસ્યાઓ એટલી સમસ્યાઓ છે, તે છતાં પણ ધર્મ આપણને રાહત આપે, ધર્મના વિચારો આપણને રાહત આપે. મહાત્મા સમજાવે છે ભાઈને કે સમસ્યાઓથી ક્યારે પણ ડરવું નહીં. એક ગુજરાતી કહેવત છે, ભૂખ સયા ડોરા, દુઃખ સયા માણસા. ડોરો ભૂખનું દુઃખ સહન કરે છે અને આપણે ઘણી જાતના દુઃખ સહન કરી રહ્યા છીએ. આપણા લલાટે આવ્યા ને ત્યારે જ લખાયું છે. શું લખાયું? ભૂખ સયા ઢોરા અને દુઃખ સયા માણસા. જેટલી સમસ્યાઓ એટલે જેટલા માણસો એનાથી હજારો ગણી સમસ્યાઓ છે. આ વિશ્વની જે વસ્તી છે જેટલા માણસો એનાથી હજાર ગણી સમસ્યાઓ વ્યક્તિઓ પાસે. આમાં ભક્તામાં કઈ ચમત્કાર થઈ જાય તો બોલ સાહેબ, કાલે કઈ થવાનું છે, કાલે કઈ થશે. ભક્તામાં પાછું બધામાં ચમત્કાર થાય, આપણા વિચારોમાં ચમત્કાર થઈ જાય જો બરાબર ગોઠવણ હોય તો. પેલા મહાત્મા એને રાહત આપી, રાહતમાં શું કીધું? કઈ સીધું સામાન ના દીધું, વિચારો આપ્યા. શાંતિ રાખ બાપા, આમ ચાલ્યા કરે જિંદગી. એક વાત સાંભળી લે, હું જંગલમાં વર્ષોથી રહું છું, ઘણી જાતની સાધના કરી છે, મારી પાસે જાદુઈ ગળો છે. હવે મજા આવશે, જાદુઈ ગળો. હવે ભાઈને કઈ રંગ આવે, ચમત્કારની વાત હોય તો મજા આવે. આત્માને જુઓ ને, આત્માને બરાબર પહેચાનો ને, આમાં શું મજા છે. જાદુની વાત આવી એટલે એને ચમક આવી ગઈ. મહાત્મા કહે છે મારી પાસે જાદુઈ ગળો છે, સમજ્યા? ગળો, માટલો. આ માટલાની એક વિશેષતા છે, જેની પાસે એ માટલો હોય, પછી મહેન્દ્રભાઈ તમે લઈ લેજો આવો માટલો, જેની પાસે આવો માટલો હોય ઈ માણસ જે ઈચ્છે ઈ બધું એને મળે. પછી આપણે લઈશું. હા, મહાત્મા કહે છે જો ભાઈ આમને આમ નહીં આપું, બે વર્ષ તારે મારી સેવામાં રહેવું પડશે. બે વર્ષ તું મારી સેવામાં રહીશ તો હું તને જાદુઈ માટલો આપીશ, અને પાંચ વર્ષ મારી સેવામાં રહીશ તો જાદુઈ માટલો કેમ બનાવાય એની તને તરકીબ બતાવીશ.
એની સાધના બતાવીશ. ભાગ્યશાળી હું આપને પૂછું, અમસ્થા ટાઈમ પાસ કરવા, કે આ બે વાત કરી મહાત્માએ, એમાં પસંદ આપણે કઈ કરીએ? આપણી તાસીર પ્રમાણે કહેજો, કઈ પસંદ કરીશું વાત દાદા? બાબા શું કહો? રાઈટ, જલ્દી મળી પસંદ કરવાનું. અને જે રીતે આપણે બધા પસંદ કરીએ છીએ તે રીતે એ ભાઈએ પણ પસંદ કર્યું કે 5 વર્ષ કાઢવા. 2 વર્ષમાં જો મળી જતું હોય તો 5 વર્ષ શું કામ કાઢવા? મહાત્માને કીધું કે હું 2 વર્ષ આપની સેવામાં રહીશ, મને જાદુઈ ગળો તમે આપશો ને ચોક્કસ. હવે મળ્યો નથી જાદુઈ ગળો, ન મળ્યો એનાથી પેલા વિચાર કેવા આવે? આજે યુવાન છોકરાઓ છે ને, હવામેલ બહુ બાંધે છે, બહુ બાંધે છે હવામેલ. ભણી લે, દીકરીઓ ભણી જા, જગતની પરિસ્થિતિ જુએ એટલે યુવાન છોકરાઓ કહે કે આપણને કંપની ખોલવી છે બાપુજી, કંપની ખોલવી છે. અને જોજો તમે 1 વર્ષમાં બંગલો, ફલાણું ઢીકણું બધું મળી જશે. બિચારા ઘણા છોકરાઓને હોય ને જુવાની છે, ઊંઢાઓને હોય છે આ બરખા, જુવાનોને ન હોય. 80-90 વર્ષના વ્યક્તિઓને પણ અભરખા હોય ને, કે હજી પણ જુવાની મળી જાય તો સારું છે, હિસાબ છે, હજી જુવાની મળી જાય તો સારું. હવે 90 વર્ષ થાકે ગુડા થાક્યા છે, હવે 90 વર્ષે ગુડા થાકે કે ના થાય? 40 વર્ષે થાકી જાય છે, 90 વર્ષમાં તો પછી મશીન નું કામ કરે ને, સતત ચાલતું હોય. ઘણા કઈ બિચારા વળી કે મહારાજ સાહેબ આવે મગજ કામ નથી કરતું, મજાકમાં કહીએ ઘણું કામ કરાવ્યું એની પાસે. હવે રહેવા દો, એ બધું ઢીલું થઈ ગયું છે સ્ક્રુ દ્રષ્ટુ. દરેક વ્યક્તિને હોય તમન્ના ઊંચે ઉઠવાની, હોવી જોઈએ ને, અને જોવાની તો સ્વપ્નશીલ હોવી જોઈએ, કેવળ પૈસા માટે નહીં સિવાય વસ્તુઓ માટે પણ જિંદગી સ્વપ્નશીલ હોવી જોઈએ. કે આવો સરસ મજાનો દેહ મળ્યો છે, કારીગરે કેવો સરસ મજાનો દેહ ઘડ્યો છે, આ દેહનું મારાથી જેટલું બને તેટલું શું કરું ઉપયોગ? ખાલી પૈસા ભેગા કરવાથી શું? ક્યારેક તો જુવાનીઓને અમે કહીએ કે વૈરાગ્ય લ્યો, વૈરાગ્ય. આ પૈસા માટે સારા સારા ભણેલા ગણેલાઓએ કૌભાંડ કર્યા છે, અને કૌભાંડો કર્યા પછી પણ બિચારા સુખી નથી. કરોડોના પૈસા હોવા છતાં પણ બિચારા દુખી રહેલા છે. આજે ઘણા લોકોએ કૌભાંડ કર્યા છે, ફરતેરામ થઈ ગયા છે, ફરતેરામ કે અમે પકડાઈ જશું તો, પકડાઈ જશું તો. જિંદગીને સમજવા જેવી છે, સમજી જઈએ તો જિંદગી માણવા જેવી પણ છે. શું વાત કરતા હતા? જાદુ નહીં કરો, કરો ને, કરો નહીં, કરો. 2 વર્ષ સેવા કરવાની કબૂલી લીધું એ ભાઈ. એ હાલ પૂરતી તો આફત ગઈ, શેની આફત હતી? ઈ તો ગઈ આફત. ક્યારેક ક્યારેક ખોટા આશ્વાસન પણ કામ લાગી જાય, લાગે કે ના લાગે? અમારી પાસે લોકો આવે, અમે ખાલી પીઠ થાબડીએ અને કહીએ હિંમતમાં રહે, આગળ બહુ સારું છે. એ વાત અમે કયા જ્ઞાની છીએ કે કઈ બી આગળ બહુ સારું છે, તે છતાં પણ આટલી હિંમત.
કરીએ છીએ દાદા, તીર થાબડવામાં શું પાપ છે? શું સાધુ સમાજના નિયમ તૂટવાના છે? સમાજ જ્યારે ભાંગી પડવાને આરે છે ત્યારે કદાચ તારી હિંમત કામ લાગતી હોય તો આપણે હિંમત, પછી તો કર્મમાં જે લખેલું હોય એ થવાનું છે. હા ભાઈ, સેવામાં લાગી ગયા, મજા કરું વાંધો સેવામાં લાગી ગયા, પણ મગજમાં શું ચાલે છે? જાદુઈ ગયો, જાદુઈ ગયો, બે વર્ષ જલ્દી પૂરા થઈ જાય, જાદુઈ ગયો મને મળશે. ખંતકી સેવા કરે છે, ખૂબ ઉત્સાહ રાખીને સેવા કરે છે. લાલચ, હું પેલા કહેતો હતો લાલચ ના રાખવી જોઈએ દરમાં, હવે હું કહીશ લાલચ રાખો. લાલચ રાખીને પણ કઈ સારું કરો. ચાલો, ભલે લોકો કહેતા હોય કે આ પૈસાની લાલચે કરે છે, કરે તો છે. હવે આપણે એકદમ બધું શુદ્ધ ચોખ્ખું ચોખ્ખું જોવા જઈશું ને, ચોખ્ખું થોડું મળવાનું છે. ગીદાન ડાવી ગયા, દૂધમાં ભેળ છે ડાવી ગઈ. હવે તમને ખબર હશે દૂધમાં આપણને બનાવે તો બનાવી શકીએ, ખબર છે? ખબર છે, નથી ખબર? હા, દૂધ બનાવી શકે, ગાયની જરૂર નહીં, પાવડરની જરૂર નહીં, ને દૂધ બની જાય. પછી પેકેટ પર લખવાનું ગાયનું દૂધ શુદ્ધ, ગીરની ગાય. ઠીક છે, ચાલ્યા કરશે દુનિયામાં બધું આવું. લાલચ થી ધર્મ કરે તો પણ વાંધો નથી. અને જુઓ, લાલચ થી થાય ને એમાં થોડું 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 ખોટું સાચું હોય હોય કે ન હોય? ભરત મહારાજાના વખતમાં ખોટું સાચું થતું હતું તો આ તો કયો યુગ છે તમે વિચારો તો સર. ખબર છે તમને, ભરત મહારાજા ભરત ચક્રવર્તી થઈ ગયા ને એમના વખતમાં ખોટું સાચું થયું, કયો આરો હતો? હવે તમે ચોથારાની વાતો કરો કે ચોથારાના સાધુ આવા હતા ને પાંચમારાના સાધુ ને આવું તમે જોઈએ, થોડા થવાના જ. હવે ચોથારાના સાધુ થોડા મળવાના છે, અને બનવા જશે તો લફી જશે. પાંચમો આરો ચાલે છે, જે રીતે આપણે ધર્મ ધ્યાનની વાતો પહેલા સાંભળી છે તે રીતે આપણે કહી શકવાના. તમે કરતા હો તો મને ખબર, મને એક ભાઈએ કીધું કે મારા સાહેબ જે કહે છે ને કે સાધુઓને ચૂપ કરે એવું જોઈએ, એ ભાઈને કહો કે ચાલ તું દીક્ષા લે અને બતાવ કે કઈ રીતે રહેવું જોઈએ સાધુ, બતાવ હા, પછી ખબર પડે ને. આમ તો હું બોલી શકું કે સાધુને આમ કરવું જોઈએ, સાધુને તેમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. એક વખત લે તું ઘર છોડે એક વખત, પછી ખબર પડે કેમ ચાલે છે, કેમ રહેવા છે. નિમિષભાઈ ઈચ્છા હોય તો કહેજો, આ ભરતભાઈ તો તૈયાર થઈ ગયા છે, બહુ બદલી છે ભરતભાઈ, મજા આવે, બહુ સરળ આત્મા છે. લેવી છે તમે સાહેબ દીક્ષા? પછી તમે અમને બતાવો કે કઈ રીતે દીક્ષા પડા, અને તમે અમને બતાવવા આવ્યા હો દીક્ષા લેવા માટે, દીક્ષા લીધી હોય તો અમે પછી તમને બતાવીએ. ધ્યાન ભાઈ લે જા દીક્ષા લેવા માટે, ગોયશ્રી લેવા માટે. ટૂંકમાં આપણે ચોથા આરાના નથી, પાંચમા આરામાં જીવી રહ્યા છીએ. આપણું ચિંતન, આપણા વિચારો, આપણો મોરલ, આપણો સ્તર, આપણું સ્ટાન્ડર્ડ એટલું નથી. ખાલી શાસ્ત્રોમાં આપણે વાંચ્યું અને કહી દીધું, પણ આ ક્યારે ખબર પડે